અખિલ વિશ્વમાં ફેલાયેલા મારા વહાલા પ્રિય દર્શકોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના જય માતાજી. આજે આપને વાત કરવી છે રાજપરાના ખોડિયાર માતાજી. આપણા ભાતીગળ અને સાંસ્કૃતિક ધાર્મિક દેશમાં, અનેકતામાં એકતા, વિવિધતાવાળા દેશમાં અનેક ધર્મના લોકો વસે છે, જેમાં હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે, એવી જ રીતે ચારણકુળમાં જન્મેલ ઘણી દીકરીઓને કાઠિયાવાડે સાક્ષાત માતાજી તરીકે પૂજ્યા છે, જેમાં ખોડિયાર માતાજીથી શરૂ કરીને આઈ રૂપલમાં સુધીનો સમાવેશ થાય છે. ખોડિયાર માતાજી એ રોહિશાળાના મામડિયા ચારણના દીકરી હતા. મામડિયા ચારણના પૂર્વજો રાજસ્થાનના ચાળક નેસમાં વસતા હતા. મામડિયા ચારણ કાલી માતાના અનન્ય ભક્ત હતા. મામડિયા ચારણને બે પત્ની હતા, એક લાસબાઈ જેને 6 દીકરીઓ હતા અને બીજા દેવલબાઈ જેને 7 દીકરીઓ અને મેરખિયા નામનો એક પુત્ર હતો. એમાંના એક દીકરી એટલે આ ખોડિયાર માતાજી. આ 7 દીકરીઓ જોગણીઓનો અવતાર હતા. એક પગે માતાજીને ખોટ હોવાને કારણે ખોડલ તરીકે ઓળખાયા. ખોડિયાર માતાજીનો જન્મ માદા ચારણોની વંશાવળી અને રાવળદેવ ભીમજીભાઈ ભારમલ મોરજર તાલુકો નખત્રાણાની વહી મુજબ સંવંત 894 ને ગુરુવારના રોજ થયો હતો. ખોડિયાર અને ખોડિયાર માતાજીનું સૌથી મોટું મંદિર વીરપુર પાસે કાગવડ મુકામે બંધાયેલ છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામે આ મંદિર આવેલ છે, જે ભાવનગરથી 18 કિલોમીટર અને શિહોરથી 4 કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે. આમાં ખોડિયાર માતાજીનું જે મંદિર છે એ રાજપરા ગામે ડુંગરામાં માલેશ્રી નદીને કાંઠે ધરો આવેલ છે. આ ધરાને તાંતણિયો ધરો કહેવામાં આવે છે, એટલે માતાજીને પણ તાંતણિયા ધરાવાળી ઘણી વાર કહેવાય છે. અહીં મોટું રમણીય તળાવ છે. ખોડિયાર માતાજી ભાવનગરના મહારાજાઓના અધિષ્ઠાત્રી દેવી છે. વખતસિંહજી એમના અનન્ય ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે મહારાજા વખતસિંહજી યુદ્ધે ચડતા ત્યારે આ માતાજી નાના પંખી કાળીદેવના રૂપમાં આવીને ભાલે બેસતા, પછી મહારાજા વિજય સવારી માટે સિધાવતા. આવો એમનો નિયમ હતો, જો કાળીદેવ ભાલે ન બેસે તો બહાર નીકળવાનું ટાળતા હતા. રાજાશાહીના કાળમાં અને આજે પણ દર રવિવારે અને મંગળવારે ત્યાં લોક મેદની માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે અને માતાજીને લાપસીનું નિવેદ ધરવામાં આવે છે. આ સ્થળે અગાઉ એક નાનું મંદિર વખતસિંહજીએ બાંધ્યું, પછી ત્યાં મહારાજા ભાવસિંહજી બીજાએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી 1914 કમાડ ચડાવ્યા. આ મંદિરે જે કમાડ ચડાવ્યા તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના હાથે 8 જાન્યુઆરીના રોજ ખુલ્લા મુકાયા હતા. એટલું જ નહીં, ભાવનગર રાજ્યના જાહેર તહેવારમાં 8 જાન્યુઆરીને મહોત્સવ ગણી જાહેર રજા રાખી માતાજીની યાદને ચિરંજીવ બનાવવાનો રાજ્યએ પ્રયત્ન કર્યો હતો. મંદિર પાસે મીઠા પાણીનો તાંતણીઓ ધરો છે, જેનું પાણી કદી સુકાતું નથી. ખોડિયાર માતાજીના બીજા બેન આવડનું સ્થાનક નિંગાળા પાસે ચાંચીનું સ્થાનક ચાંચઈના ડુંગરમાં આવેલ છે. ખોડિયાર માતાજીના દુહા, સાવળો, છંદ અને આરણ્યુમાંથી તેમની વાતો અને લોકશ્રદ્ધા જાણવા મળે છે. કોઢિયાના કોઢ કાઢતી,
साजा करती शरीर, तांतणिया ने तीर, खमकारा करती खोडल, आरासुर मां अंबिका, पावागढ़ मां महाकाली, तांतणिये त्रिशूल वाली, खमकारा करती खोडली। खोडियार माताजीए पार्वती ने प्रसन्न करी भाई मेळव्यो हतो। त्यारे पार्वतीए खुश थईने जणावेल के जा खोडल, तारा ऊपर पण जे टेक राखशे, श्रद्धा राखशे, तेने त्यां पण संतान थशे। खोडियार माताजी वांझियानू मेणू मटाडनार देवी छे, जेने त्यां माताजीना आशीर्वादथी पुत्र जन्मे, એનું નામ એક સમયે ખોડો, ખોડિયો, ખોડીદાસ એવું રાખવામાં આવતું હતું। અને આ મંદિરે દર્શન કરી લાપસી જુવારે અને લાકડાનું રંગીન ઘોડિયું મંદિરે ચડાવતા હતા। એમ કહેવાય છે કે ખોડિયાર માતાજી અને તેમના બહેનો જમીનમાં સમાઈ ગયા હતા। તેમના સ્થાનકો ઘૂનો, ધાર, તળાવ, ડુંગર, મોટો પથ્થર, વડ, વાવ વગેરે વગેરે ઠેકાણે બન્યા છે, અને ત્યાં સિંદૂરના ત્રિશૂળ દોરાયા અને લોકો એમને અનન્ય ભાવથી પૂજવા માંડ્યા। ખોડિયાર માતાજી વિશે સુરેન્દ્રનગરમાં બિરાજતા શ્રી મંગળસિંહજી સરવૈયાએ ખાખા ખોળા કરી ઈસવીસન 2012માં આય શ્રી ખોડિયાર ચરિત્ર નામે એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં ગુજરાતમાં 700-800 મંદિરો હોવાનો મત તેમણે નોંધ્યો છે। વધુમાં ખોડિયાર માતાજીના 101 મંદિરો ક્યાં ક્યાં આવેલ છે એનો પરિચય કરાવેલ છે। જ્યારે હિન્દુસ્તાનને આઝાદી મળી ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું વહેલું પોતાનું રાજ્ય જે ભારત સરકારને સોંપી દીધું, એમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખોડિયાર માતાજીનું મંદિરનું સ્થાનક પણ ભારત સરકારને સોંપી આપેલ। રાજકોટ બિરાજતા ડૉક્ટર ગંભીરસિંહજી ગોહિલ જણાવે છે કે એ સમયે સૌરાષ્ટ્ર સરકારે પછીથી આ ખોડિયાર માતાજીનું સ્થાનક મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પરત કરેલ કે આ તો આપના દેવી છે, આનો વહીવટ તો આપના હાથે જ થવો જોઈએ। એ પછીથી મહારાજા શ્રીએ આ માતાજી અંગેનું એક ટ્રસ્ટ બનાવી અને એ મંદિરનું સંચાલન અને વહીવટ કરતા હતા અને આજે પણ કરે છે। કહેવાનો અર્થ એ છે કે એક રાજાએ પોતાના રાજ્યની સોંપણી વખતે માતાજીનું મંદિર પણ સરકારને અર્પણ કરેલ હોય અને એ સૌરાષ્ટ્ર સરકાર એ મંદિરનો ભોગવટો કરવાનું, મંદિરનું પૂજા અર્ચન કરવાનું કામ પાછું સોંપીને એને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની કદર કરી અને એમના માતાજી જે છે એમની વધુ ને વધુ સેવા પૂજા થાય, અર્ચના થાય એવું સરકારે સારું એક કાર્ય કર્યું હતું। આજે પણ અવારનવાર ભાવનગર મહારાજા અને એનો રાજ પરિવાર માતાજીમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને સૌની સાથે પ્રજાજનોની જેમ જ પોતાના આ માતાજીના દર્શન કરવા આવે ત્યારે એ જ્યારે દર્શન કરતા હોય, લાઈનો હોય તો લાઈનમાં ઊભા રહીને એક સામાન્ય માનવીની જેમ માતાજીની સામે હાથ જોડે ત્યારે એમ લાગે કે રાજા એ રાજા જ, એનો જોટો જડવો મુશ્કેલ છે। સંસ્કાર ક્યાંય વેચાતા લઈ શકાતા નથી, એ પોતાના વારસામાં જ સંસ્કારો મળે છે અને એને આ પરિવાર દીપાવી જાણે છે।